તે એક મહિલા તરીકે મૂલવો છો? answer this question of yours mane sahab e pehla je kahyu ke agar privatization thai che ane je non core activities ma je tamara je railways na je employees che lokonu job ocha thai gaya che to sahab privatization thase to indians ne youth ne ek job malvani che etle let us not get confused ke tame atyare ko ke youth jode dhoko che koi youth jode sahab dhoko nathi thayo indians je nokri marvani che ane let us accept one thing due respect to everybody ke sahab jare manas government job lai le che tyare enu ek akhu view badlai jay che kaam karvano અને એક્ઝામ્પલ આપણે થોડા દિવસ પહેલા જ મિસ્ટર પ્રકાશ જાવડેકરે જ બતાવ્યું આપણને કે 9 વાગે કોઈ માણસ આવ્યું નહોતું, 9:30 એમને બધાને કેઝ્યુઅલ લીવ મુકાવી પડી. એટલે ઉલટું પ્રાઇવેટાઇઝેશન થશે તો સાહેબ ચીજો બેટર થાય છે. એક ફેક્શન આપણે બધાને એક્સેપ્ટ કરીએ અને નોકરી આપણે બધાને જ મળવાની છે. લેટ અસ એક્સેપ્ટ દેટ. ઘણી વાર તો આવું રાદ હશે કે આના પ્રાઇવેટાઇઝેશન લીધે ઘણી વાર કરપ્શન ઘટે છે બી ખરા, સર્ટન લેવલ, નોટ એટ ઓલ ધ લેવલ્સ. એટલે આઈ વોન્ટેડ ટુ આન્સર દેટ ટુ યુ સો ટુ ગેટ ધ મેસેજ વેરી ક્લિયર કે યુથ ને કોઈ ધોકો નથી થવાનો, યુથ ને તો જોબ મળવાના છે અને પ્રાઇવેટાઇઝેશન ઇઝ ગુડ પોઈન્ટ નંબર વન. અને સેકન્ડ, અગર પ્રાઇવેટાઇઝેશન નોન કોર સેક્ટર અરે કોર સેક્ટરમાં બી થાય છે તો નથિંગ રોંગ, કારણ કે નવી ટેકનોલોજી આવશે જે અત્યારે આપણે સેફ્ટી સિક્યોરિટી માટેની ટેકનોલોજી નથી મૂકી શકતા, એટલે એ બી અગર થશે તો નથિંગ રોંગ ઇન દેટ. કમિંગ બેક ટુ પદ્માવકાંત ભાઈનો જે ક્વેશ્ચન હતો કે બહેનો માટે જે 4000 આરપીએફના જવાન બહેનો લેડીઝ રાખવાના છે, બહુ સારી વાત છે. કારણ કે અમને એઝ અ લેડી, મને અધર દેન તે પેલું લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ટ્રેવલ કરું તો ઠીક છે, ના તો મને ટ્રેનમાં ટ્રેવલ કરવાની બહુ બીક લાગે, એક સત્ય છે. એટલે અગર આ બધી આરપીએફ લેડીઝ જવાનો આવશે તો બહુ સારું થશે, એક બહુ પોઝિટિવ સ્ટેપ છે. અને હું તો કહું છું કે ભાઈ જરા જલ્દી કરો, જેટલું જલ્દી થાય એટલું સારું છે, પોઈન્ટ નંબર વન. સેકન્ડ, જે આપણે ખાણીપીણીની વાત કરીએ, એક બહુ દુર્ભાગ્ય જેવી વાત છે કે યુ નો આઈ મીન એક આપણે સિમ્પલ એક ખાણીપીણીમાં આપણે સ્વચ્છતા નથી રાખી શકતા, ચોખ્ખાઈ નથી રાખી શકતા. ધો હવે આ કામ તો કોન્ટ્રાક્ટર એટલે આઉટસોર્સ થાય છે એ કહેવા માંગુ છું, પણ તો બી અત્યારે થોડા દિવસ પહેલા જ મેં કોઈ ચેનલમાં જોયું હતું કે આપણા ખાવાના જે બને છે ત્યાં જમવાનું એમાં બાથરૂમના પાણીઓ યુઝ થાય છે, એટલે એ બધું મને હાર્ટ એટેક આવીને જોઈને પછી મેં તો કસમ ખાઈ લીધી કે હવે તો હું રેલવેનું ખાવાનું ના ખાઉં, ભલે રાજધાનીનું ખાવાનું હોય, ભલે 2500 અને 3000 ની ટિકિટ ખર્ચતી હોઉં તો. સો કમિંગ બેક ટુ આજે, અગર એક 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 ભરોસો છે આ પ્રાઇવેટ પ્લેયર્સ અગર લે છે, મને મેકડોનલ્ડનો બર્ગર મળશે તો મને ભરોસો છે કે મેકડોનલ્ડનો બર્ગર હશે એટલે એની એની જે ગુણવત્તા છે જળવાઈ રહેશે. એટલે આઈ સી ઓલ ધીસ એઝ અ પોઝિટિવ સ્ટેપ, બટ વોટ આઈ વોન્ટ કે આ બધા ઇમ્પ્લિમેન્ટ થાય. થર્ડલી, તમે અત્યારે કહ્યું કે આપણે સફાઈ માટે 40% કંઈક બજેટમાં વધારો કર્યો છે. સૌથી પહેલાં તો મારે એ કહેવું છે કે જેટલું અત્યારે બજેટ છે આના માટે સફાઈ માટે, એ બજેટ પર બી અગર વ્યવસ્થિત કામ થઈ જાય તો આપણું ઘણું આઈ મીન ઘણી સારી સફળતા થાય. એટલે એના માટે મારા ખ્યાલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે કરપ્શન છે, આ બધા કોન્ટ્રાક્ટ આપવામાં ને જે બધું સેટિંગ થાય છે અને પછી કામ નથી થતું, એ ઇમ્પોર્ટન્ટ છે, એ હેન્ડલ કરવાની જરૂર છે જે નથી થઈ. એટલે આઈ વુડ રાધર આઈ મીન થ્રુ યોર મીડિયમ રિક્વેસ્ટ કે આવું થઈ શકે. રોજાજી, બિઝનેસ વુમન તરીકે જ્યારે ખાનગીકરણની વાત આવે એટલે બિઝનેસ વુમન તરીકે આપ એકદમ ખુશ થઈ જાઓ અને તેની તરફેણમાં દલીલો કરો એ સમજી શકાય તેવું છે, પરંતુ પ્રાઇવેટાઇઝેશન અને ગવર્મેન્ટ મશીનરી વચ્ચે તફાવત બીજી કે હોય છે કે ગવર્મેન્ટ મશીનરીમાં તમે જે એમ્પ્લોયની વાત કરી કે બિલકુલ આળસુ હોય છે, બિલકુલ મંથર ગતિએ કામ કરનારું તંત્ર હોય છે, અને પ્રાઇવેટાઇઝેશનમાં કરપ્શન ઘટશે, આ બધી વાત કરી, એટલે કરપ્શનનું સેન્ટ્રલાઇઝેશન થઈ શકે કદાચ, કેમ કે જે પ્રાઇવેટ કંપનીઓ આવશે કામ કરવા માટે, રુજાનજી એ સેવા કરવા માટે નથી આવવાની. અને આપે વાત કરી કે મને મેકડોનાલ્ડનું બર્ગર મળશે તો મને સંતોષ થશે, મેકડોનાલ્ડના કિચનમાં આપ ગયા નથી ને, પેલું તમે ટીવી પર જોયું છે, મેકડોનાલ્ડના કિચનમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. એક મિનિટ રુજાનજી, હું જ વાત કરું છું, રુજાનજી હું એ જ વાત કરું છું, કેએફસી અને મેકડોનાલ્ડના કિચનમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એક જ કિચનમાં બને છે, એ આપની જાણ માટે. એટલે જે લોકો જૈન ભૂલી ગયા લાગો છો સાહેબ, એ હું કહી દઉં, એ લોકોના સ્ટેન્ડર્ડ હોય છે, આપણે જોઈએ આપણે સ્ટિંગ ઓપરેશન કરીએ, ચલો ને, જેમ આ બધા રાજધાનીને બધાના સ્ટિંગ ઓપરેશન છે, આપણે સ્ટિંગ ઓપરેશન કરો છો. આના સ્ટિંગ ઓપરેશન કરવાની એટલા માટે જરૂર નથી, ઓલરેડી થઈ ગયા છે અને ટીવી મીડિયામાં એ વસ્તુ આવી ગઈ છે, કદાચ આપની જાણ માટે નહીં હોય. બીજી વાત એ છે કે અનેક મહિલાઓ જે નિરાધાર છે, જે લોકોનો કોઈ આધાર નથી, ત્યક્તા છે, વિધવા છે, આવી મહિલાઓની નાની નાની મંડળીઓ ફૂડ સપ્લાય કરવાનું કામ કરે છે. અમદાવાદ, જૂના અમદાવાદની વાત કરીએ તો માણેકચોક વિસ્તારમાં પતાસાણી પોળમાં ને ઝવેરી વાડમાં ને એવી ઘણી બધી મહિલા મંડળીઓ છે કે જે લોકો, આપણે ઇલેક્શન પહેલાં ઇન્દુબેન ખાખરાવાલાની વાત કરવી અને જસુબેન પીઝાવાળાની વાત કરવી અને ઇલેક્શન પછી આપણે કેએફસી અને મેકડોનાલ્ડની વાત કરવી, આ બે સુસંગત નથી. એટલે નિરાધાર મહિલાઓ સન્માનપૂર્વક જિંદગી જીવી શકે એ માટે જે મહિલા મંડળીઓએ કાઠું કાઢ્યું છે, જે લોકોએ નામ કમાયું છે ક્વોલિટીના મુદ્દા ઉપર, જેમનું પોતાનું એક ઊંચું નામ છે, આવી મહિલા મંડળીઓને જો આપવામાં આવી હોત મેકડોનાલ્ડ
કે ડોમિનો પીઝા કે યુએસ પીઝાને કમાઈ આપવાના બદલે. તો બ્રાન્ડેડ એટલે શું? બ્રાન્ડેડની વ્યાખ્યા બજેટમાં ક્યાં કરવામાં આવી છે રુજાનજી? તમારા પોઈન્ટ છે, ઇફ યુ લુક ઇટ ફ્રોમ અ વેરી પોપ્યુલરિસ્ટ એંગલ, યુ આર રાઈટ. આઈ ડોન્ટ ડિનાય દેટ ફેક્ટ કે ભાઈ ઇન્દુબેન ખાખરાવાલા, પણ દેર ઓલ્સો અ બ્રેન્ડ, ડોન્ટ ફોરગેટ દેટ દેર ઇન્ડિયન બ્રેન્ડ. જેમ અમૂલ ઇઝ એન ઇન્ડિયન બ્રેન્ડ, ખાખરાવાલા ઇઝ અવર ગુજ્જુ બ્રેન્ડ. બ્રાન્ડની વ્યાખ્યા શું રુજાનજી? શું કહ્યું? બ્રાન્ડની વ્યાખ્યા શું? ગુજ્જુ બ્રેન્ડ સાહેબ, હવે એ મને ક્યાંથી, મને ના ડેફિનેશન ના પૂછો અત્યારે, પણ દે આવર ગુજ્જુ બ્રેન્ડ વિચ વી રિસ્પેક્ટ, વિચ વી ટ્રસ્ટ, જે ગુણવત્તા માટે એ લોકો પોપ્યુલર છે. એટલે મેં મેકડોનલ્ડ નો એક્ઝામ્પલ આપ્યો, કારણ કે એમાં લખ્યું છે કે ભાઈ ફૂડ કોર્ટો બનશે ને વિથ બ્રેન્ડેડ. એટલા માટે ઇન્દુબેન ખાખરાવાલે બી પોતાનું ત્યાં ફૂડ કોર્ટ કરી શકે છે, અને જસુબેન પીઝાવાલા બી ત્યાં ફૂડ કોર્ટ કરી શકે છે, એમાં ના નથી. બટ ધ બેઝિક ઇઝ, એટલે તમે અગર કમ્પેર કરશો કે અગર તમે કે આપણી જે બિચારી ગરીબ બહેનો છે એ છે, તો મને બી ખબર છે કે મણિનગરમાં જે પાણીપુરીની પાણી બને છે કેવી રીતે કેવા સ્લમમાં બને છે. એટલે આપણે સ્લમને એ નથી કરવાનું, પ્રોત્સાહન નથી આપણું, કારણ કે અલ્ટિમેટલી વી આર પ્લેઇંગ વિથ ધ હેલ્થ ઓફ પીપલ ટુ ગીવ ધેમ રોજગારી. વી કેનોટ પ્લે વિથ ધ હેલ્પ ઓફ હેલ્થ ઓફ પીપલ. હા, તમે ક્લીનલીનેસ રાખો, તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય વાંધો નથી, પણ તમે ક્લીનલીનેસ રાખીને કામ કરો ને, તમે એ જ ગટરના પાણીથી પાણીપુરી બનાવશો તો થોડું ચાલવાનું છે લોટ વણીને. એટલે આઈ મીન, લેટ અસ નોટ ગેટ ઇન ટુ ઓલ ધીસ પોપ્યુલિસ્ટ થિંગ. વી બિલીવ ઇન હાઇજીન, અને અત્યારે આપણે એક્ઝામ્પલ મેકડોનલ્ડ એટલા આપ્યો કારણ કે તમે મને કહો કે SMS થી આવશે ખાવાનું અને બ્રેન્ડેડ હશે, એટલે મેં મેકડોનલ્ડ એક્ઝામ્પલ આપ્યો. ઓકે, હું જસુબેન શિલ્પી નો, અરે જસુબેન પીઝા નો ભી એક્ઝામ્પલ આપું છું. આટલા બધા એક્સાઇટ ના થઈ જાઓ, મૂળ વસ્તુ પ્રાઇવેટાઇઝેશન ની વાત ઉપરથી તમે એટલા બધા એક્સાઇટ થઈ ગયા છો આપ. પણ આપણે એ વાત કરું કે અમેરિકા જેવા દેશોમાં તો હવે ફાસ્ટફૂડ એલાઉ નથી, એટલે એના માટે ઘણા બધા ભય વ્યક્ત કરવામાં આવ્યા છે. ભલે મેકડોનાલ્ડ વિષય છે, પણ મોટાપાનો પ્રશ્ન ખૂબ મોટો છે. પ્રાઇવેટાઇઝેશન અહીંયા ચાલે સર, અહીંયા બિચારા આપણે બધા સિંગલ બોડીઓ ને ચાલે સર, એટલે ખાનગીકરણના મુદ્દા ઉપર પાછા આવીએ. ક્યાંક વિષયાંતર થઈ રહ્યું છે જી. એટલે ખાનગીકરણ નાની નાની સુવિધાઓના માટે કરવું કે કઈ બાબતમાં કરવું, એનો કોઈ ચોક્કસ માપદંડ હોવો જોઈએ જે બજેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. આપણી દ્રષ્ટિએ ખાનગીકરણ કઈ કઈ બાબતોમાં થવું જોઈએ અને એ બજેટમાં સ્પષ્ટતા ભલે નથી થઈ, પણ યુનિયનની દ્રષ્ટિએ આપણી અપેક્ષાઓ શું શું છે? મારે એક વાત કહેવી છે એમાં, ખાનગીકરણ રેલવેની બાબતમાં ખાસ. આપ હિન્દીમાં બોલ સકતા હા જી. રેલવે કે બારે મેં ખાસ તૌર સે આપકો પ્રાઇવેટાઇઝેશન કે બારે મેં બતાના ચાહતા હું કે પિછલે वर्षों का रेलवे का ट्रैक रिकॉर्ड आप देख लीजिए और विश्व की दूसरे देशों की रेलवे से उसको कंपेयर कर लीजिए. जो डेवलप्ड कंट्री है उनकी रेलवेज घाटे में गई, प्राइवेटाइज हो गई. ब्रिटिश रेलवे का एक एग्जांपल बहुत बड़ा एग्जांपल है. ब्रिटिश रेलवे घाटे में गई, उसको उन्होंने प्राइवेटाइज को दे दिया हाथ में, और जब उसके प्रधानमंत्री ने उसमें ट्रैवल किया तो उनके शब्द थे, उन्होंने कहा कि इफ समबडी हैज टू एक्सपीरियंस द हेल दे शुड ट्रैवल इन द ब्रिटिश रेलवेज. दिस वॉज द वर्ड ऑफ द प्राइम मिनिस्टर ऑफ द UK. तो प्राइवेटाइजेशन का वो भी एक पासा है, लेकिन हिंदुस्तान की रेलवे प्राइवेटाइज नहीं होने के बावजूद भी आज तक, अभी जो आपका इंटरिम बजट आया था यूपीए गवर्नमेंट ने पेश किया था और आज जो बजट आया उसमें भी आप देख लीजिए, और शुरू से अभी तक इतने कंस्टेंट होने के बावजूद भी आज हिंदुस्तान की रेलवे प्रॉफिट में चल रही है. अब जरूरत है इसके डेवलपमेंट की, इंफ्रास्ट्रक्चर के डेवलपमेंट की जरूरत है, नई टेक्नोलॉजी को इसमें लाने की जरूरत है, क्योंकि हिंदुस्तान की रेलवे का डेवलपमेंट देश की आर्थिक परिस्थिति से, आर्थिक डेवलपमेंट के लिए बहुत आवश्यक है. आज हमारे पास में बड़े बड़े प्रोजेक्ट हैं, जैसे फ्रेट कॉरिडोर बन रहा है नया. फ्रेट कॉरिडोर बनेगा तो हमारी ट्रैक की कैपेसिटी बढ़ेगी, जो डिमांड है पब्लिक की ट्रेनें चलाने के लिए, ट्रैक की कैपेसिटी बढ़ने से नंबर ऑफ ट्रेन ज़्यादा बढ़ सकती हैं. इसी प्रकार से आज के अनाउंसमेंट में इन्होंने कहा है कि हम पार्सल का सेपरेट ट्रेन चलाना चाहते हैं. इस बजट में एक जो खास सबसे बड़ी चीज जो मुझे अच्छी लगी है वो मैं बताना चाहता हूं आपको कि अभी तक के बजट में जो हुआ है उन्होंने अपने प्रोजेक्ट्स को हाईलाइट करने का काम किया है, लेकिन कभी भी बजट के अंदर उन्होंने पैसा कहां से आएगा और हम इसे किस तरीके से पूरा करेंगे, कितने पीरियड में पूरा करने का प्रयास करेंगे, ये पुराने बजट में कहीं चर्चा नहीं हुई. इस बजट में पहली बार NDA गवर्नमेंट ने इस बजट के अंदर पहली बार ये कहने का काम किया है कि जो नतीजा पुराने बजट की वजह से आज 539 प्रोजेक्ट्स अधूरे पड़े हैं और जो 100 प्रोजेक्ट जो लास्ट बजट में अनाउंस हुए थे उनमें सिर्फ एक प्रोजेक्ट पूरा हुआ, 99 पेंडिंग है. ऐसी परिस्थिति में एक बैलेंस करने का काम किया, जैसे 60,000 करोड़ रुपए के खर्चे पर बुलेट ट्रेन चलानी है उनको, तो उन्होंने बुलेट ट्रेन के साथ में एक सेमी बुलेट ट्रेन का भी प्रपोजल रखा है जो कुछ सेक्शन में चलाई जाएगी. उसके साथ में उन्होंने हाई स्पीड ट्रेन के लिए भी कहा है जो पूरी इंडिजीनियस टेक्नोलॉजी से ग्रेजुअली स्पीड बढ़ाकर, जैसे एक एक्सपेरिमेंट दिल्ली आगरा में किया गया है, 160 तक पहुंचे, 120 तो आज हमारे बॉम्बे अहमदाबाद में भी शताब्दी चल रही है,
राजधानी चल रही है 120 के ऊपर, 160 पे हमने एक्सपेरिमेंट कर लिया है, 180 जाएंगे, 200 होगा, तो जो ये हमारी हाई स्पीड ट्रेनें चलेगी उससे जो है हम इंडिजिनियस टेक्नोलॉजी से कम खर्चे के अंदर विस्तार कर पाएंगे। बुलेट ट्रेन को हम ज़्यादा अगर बढ़ावा देंगे तो सारा पैसा अगर उसमें लगा देंगे तो जो हमारी कोर डेवलपमेंट एक्टिविटीज और प्रोजेक्ट्स हैं वो सारे के सारे पीछे रह जाएंगे। तो इस बजट में एक सबसे बड़ी चीज़ ये देखने के लिए मिली है कि इन्होंने न्यू टेक्नोलॉजी के साथ में, नई चीज को लाने के साथ में, इंडिजीनियस टेक्नोलॉजी के साथ में भी रेलवे के गति देने का एक विचार, एक कंसेप्ट इस बजट के अंदर देखने के लिए मिला है। जी रुजान जी, अहमदाबाद मुंबई वच्चे बुलेट ट्रेन ये समय की कदाच एक डिमांड छे अने ये थाय एमां कशुं खोटुं नथी। नौ रूट पर हाई स्पीड ट्रेन दौड़ावानी वात करवामां आवी छे, 6 एसी गाड़ी दौड़ावानी वात करवामां आवी छे, 27 एक्सप्रेस ट्रेन दौड़ावामां आवशे नवी, परंतु पेसेन्जर ट्रेन માટે માત્ર 8 જ પસંદ કરવામાં આવી છે જે નવી શરૂ થશે। આમ આદમી માટે ચાલતી આ પેસેન્જર ટ્રેન અને અપડાઉન કરનારા પેસેન્જરો માટે પણ ઘણી વખત આશીર્વાદરૂપ હોય છે। આવી પેસેન્જર ટ્રેન એ નફાકારક હોતી નથી, પરંતુ સરકારની એ જવાબદારી બને છે કે લોકો પાસેથી જે ટેક્સના નાણાં વસૂલ કરવામાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની એની જવાબદારી છે। દરેક વસ્તુ પ્રોફિટેબલ ના હોય, સિવિલ હોસ્પિટલ ક્યારે પ્રોફિટેબલ ન બની શકે, પરંતુ આમ આદમીના આરોગ્યની ચિંતા કરનારી એ હોસ્પિટલ છે, એ સેવાનું કામ છે। 8 પેસેન્જર ટ્રેનના બદલે પેસેન્જર ટ્રેન ઉપર વધારે પૈસા ફાળવવા જોઈતા હતા, એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા જેવું હતું, કેમ કે એક બુલેટ ટ્રેન 60,000 કરોડનો ખર્ચ, એટલે એક હાથી બાંધવો કેટલો યોગ્ય છે આપણી દ્રષ્ટિએ। યુ આર રાઈટ કે સી, અત્યારે એ બહુ એક મોટો ઇસ્યુ થઈ ગયો છે અત્યારે, એક લાફ બધા એ જ ડિબેટ કરી રહ્યા છે કે માની લો કે અત્યારે અહીંથી અમદાવાદથી દિલ્હી જવાની 2,000 થી 2,500ની ટિકિટ થાય છે, હવે બુલેટ ટ્રેન આવશે તો 3,500 થી 4,000ની ટિકિટ છે, અને પ્લેનની કંઈક 5,500 થી 6,000ની ટિકિટ છે, તો લોકો ઓબ્વિયસલી કહેશે કે ભાઈ હવે બુલેટ ટ્રેનમાં જઈશું ને, ઇટ ઇઝ ઇન ટેક મોર ટાઈમ દેન દિલ્હી અમદાવાદ, તો 1 અવર 30 મિનિટ્સની અંદર પહોંચી જવાય છે, જ્યારે બુલેટ ટ્રેન વિલ ટેક મોર ટાઈમ દેન દેટ, તો અમે શું કામ આટલા બધા પૈસા આપીએ, એના કરતા વધારે થોડા વધારે આપીને અમે પ્લેનમાં કેમ ના ટ્રેવેલ કરીએ, એટલે એ તો એક ક્વેશ્ચન માર્ક છે જ ને। અત્યારે આજે સેમી બુલેટ ટ્રેન બી જે અમને સાહેબે કહ્યું કે 180ની સ્પીડ પર અમે જે ટેસ્ટિંગ કર્યું છે ને જે ચાલી રહી છે એ સારી વાત છે, પણ અગેન એનું કોસ્ટ શું રહેવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અલ્ટિમેટલી મારે હંમેશા કેવું છે કે જ્યારે ડેવલપમેન્ટ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, કે જ્યારે તમે આ ચીજ આપો પણ વેલ્યુ ફોર મની આપો, જેને કે અગર જે માણસ અમદાવાદ બોમ્બે અત્યારે ડોરન્ટોના જે રેટમાં જાય છે એ જ રેટમાં અગર તે આ સેમી બુલેટમાં જઈ શકે તો એનો હું વિકાસ કહી શકું છું, કે માણસના એ પર બોજો ના પડ્યો ગજવા પણ એને કંઈક તરક્કી થઈને એને ફાસ્ટર સ્પીડ મળી જવાની, એટલે ધીસ ઇઝ વોટ આઈ કોલ વિકાસ। કમિંગ બેક ટુ યોર, જે તમે કહેવા માંગો છો કે જે આપણા લોકલ ટ્રેનો ઓછી કરી, અરે લોકલ ટ્રેનો ઓછી આપી છે, તો એ તો સત્ય છે કે લોકલ ટ્રેનો એ લોકો ઓછી આપી છે, એમાં કોઈ ડાઉટ નથી, અને વધારે આપવી હતી, પણ એના કરતા મારે બીજી રીતે બી કેવું છે કે એના કરતા જે એક્ઝિસ્ટિંગ ટ્રેનો છે એમાં બી તમે એવું કંઈક કરો કે લોકોને થોડા પૈસા ઓછા પડે, એટલે લોકલ થી થોડા વધારો પણ નોર્મલ થર્ડ ક્લાસથી થોડા ઓછા રાખો, તાકે લોકો એ વાપરી શકે, તો એને વિકાસ ને તું એને ડેવલપમેન્ટ મારી ડેફિનેશનમાં માનીશ। શર્માજી, આપ યુનિયન કે પ્રમુખ છે, આપ યુનિયન કે સાથ જોડી હોય કઈ સાલોથી જોડે હોય, આપકી નજર મેં કઈ કોણ સા રેલ મિનિસ્ટર સબસે અચ્છા રહા રેલવે કે હિસાબ સે? લાલુ પ્રસાદ યાદવ ને તો મુનાફા કર દિયા થા, આપકી નજર મેં અગર કમ્પેરિઝન કરના હૈ તો કોણ સે રેલવે મિનિસ્ટર કો આપ સબસે જ્યાદા માર્ક્સ દેંગે? મેં ઇસસે પહેલે એક થોડા સા બાત બતા દઉં, જો વિકાસ કી બાત કર રહી થી બહેન, ઓર જો આપને લોકલ ટ્રેન નહીં ચલાને કી બાતે કરી હે ઓર ફેર કી ભી બાત હુઈ હે, ઇસમે એક ચીજ બતા દઉં કે રેલવે કા બજેટ સેપરેટ હૈ હિન્દુસ્તાન કે અંદર, યે તો હમ સબ જાનતે હૈ જો પેશ હુઆ હૈ આજ। हमने अंग्रेजों की दो देन है ये देश के लिए, एक पोस्ट ऑफिस और एक रेलवे का बजट सेपरेट किया है। पोस्ट ऑफिस की क्या हालत है हम जानते हैं, रेलवे का बजट उन्होंने सेपरेट किया था, अंग्रेजों ने किया था। अभी पिछले वर्ष भी यूपीए गवर्नमेंट के टाइम पे हमारी यूनियन ऑल इंडिया रेलवे फेडरेशन की तरफ से हमने जो है प्राइम मिनिस्टर से जनरल बजट में से सपोर्ट की बात करी थी, और हमने कहा था कि कम से कम आप जनरल बजट में से सपोर्ट दीजिए रेलवे को ताकि उसके प्रोजेक्ट्स को पूरा किया जा सके, और रेलवे की जो वाइबल प्रोजेक्ट्स है कम से कम उनके ऊपर तो काम किया जा सके। इस बार ये बात रेल मंत्री जी ने अपने बजट स्पीच में कही है, आज उन्होंने कहा है कि हम जो है भारत के वित्त मंत्री से ये दरख्वास्त करेंगे कि जनरल बजट में से सपोर्ट रेलवे को दें ताकि जो है हम इस प्रकार के जो, क्योंकि रेलवे का एक आपको याद होगा जब नीतीश कुमार जी रेल मंत्री थे उन्होंने पार्लियामेंट में एक वाइट पेपर पेश किया था,
और उसमें उन्होंने पहला ही क्वेश्चन इस देश की सर्वोच्च संस्था से पूछा था, पार्लियामेंट से, कि रेलवे कॉमर्शियल सर्विसेज है या पब्लिक यूटिलिटी सर्विसेज है, इसको जो है भारत सरकार को पहले तय करना होगा। वो सवाल आज भी वहीं पे ही है। आज हमारे पास में जो सोशल ऑब्लिगेशन है, मेरा सवाल ये था कि सबसे अच्छा रेलवे मिनिस्टर कौन है। मैं आपको आई एम कमिंग टू दैट। तो अब आप अगर लालू जी की बात कर रहे हैं, नहीं मैं नहीं कर रहा हूँ, आप कीजिए, आप कीजिए, आप मेरे कंधे पे आप बंदूक मत रखिए, आपको जो बोलना है, मैं लालू जी पे चौकड़ी रख देता हूँ, आप आगे बोलिए। कोई भी रेलवे मिनिस्टर सबसे अच्छा आपकी नजर में कौन सा रहा? ऐसा है कि हर रेल मिनिस्टर ने अपने अपने तरीके से रेलवे को चलाने का काम किया है। डिप्लोमेटिक जवाब है आपका, लेकिन मैं बता रहा हूँ आपको, मैं बता रहा हूँ उसको, मैं ये इस आई एम कमिंग टू दैट, आपके क्वेश्चन पे आ रहा हूँ मैं। हर रेल मंत्री ने रेलवे को अपने अपने तरीके से चलाने का काम किया है, और रेलवे का और हमारे देश के लोगों का यह हमारा दुर्भाग्य ये रहा कि बहुत समय से अगर एक रूलिंग पार्टी का ऑब्जेक्टिव क्वेश्चन आपको पूछा जाए और ऑप्शन भी नहीं दिए जाए तो आप कौन से रेलवे मिनिस्टर का नाम देंगे? क्योंकि वक्त थोड़ा कम है, ऑब्जेक्टिव देता हूं, आप जो ब्लैंक है वहां पे आप नाम लिख दीजिए, कौन सा रेलवे मिनिस्टर अच्छा था। मैं अभी जो है आज के बजट और पिछले जो दिनेश त्रिवेदी जी का बजट था उन दोनों को कंपेयर अगर करता हूं तो आज के बजट में एक रेलवे को सही दिशा में ले जाने की जो बात कही है, अगर इसका इम्प्लीमेंटेशन पोर्शन जो है ट्रूली इम्प्लीमेंट होता है और बहुत अच्छे ईमानदारी से होता है तो ये बजट के लिए मैं इस रेल मंत्री को नंबर दूंगा। और दूसरा दिनेश त्रिवेदी जी के जो अपना जिसकी वजह से उनका पोस्ट उन्हें छोड़ना पड़ा था, नौकरी चली गई थी उनकी रेल मंत्री की। हिंदू संस्कृति में हमेशा उगता सूर्य ने पूजवा में आवे छे अने वर्तमान नी पूजा करवी पड़े छे। आप वर्तमान में जे मिनिस्टर होय एनी सराहना करवी पड़े, यूनियन तो चलावी शकाय अने यूनियन तो पोतानी डिमांड ने मंजूर करावी शके। अहीं चर्चानुं समापन करी छे जीरो ओवर कार्यक्रम में रेलवे बजेट नी आती वात। रुजानजी आपने पण नमस्कार अने शर्माजी आपने पण खूब खूब आभार। आती आती वात जीरो ओवर में आती काले एक वधु नवा विषय साथे फरी मळीशुं। मित्रों त्यां सुधी रजा आपशो, नमस्कार।